ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સાહીઠ વર્ષથી વધુ નાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો ત્યારબાદ પણ સુરતમાં બે ઉમેદવારોને સાહીઠ વર્ષથી વધુ ઉંમર હોવા છતાં ટિકિટ આપી હતી આ અંગે વિવાદ થતાં આજે ભાજપે બંને ઉમેદવાર બદલી નાખ્યા છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચના પ્રમાણે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ ના ઉમેદવાર ક્રમાંક બે અનિતાબેન યશોધર દેસાઈ અને વોર્ડ નંબર ચૌદના ઉમેદવાર ક્રમાંક ચાર લક્ષ્મણભાઈ કરમશીભાઈ બેલડિયાની ઉંમર 60 વર્ષથી વધુ હોવાના કારણે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય મુજબ બંને ઉમેદવારોને બદલવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા એકસો ઓગણીસ ઉમેદવારોમાંથી ભાજપે આજે બે ઉમેદવાર બદલી નાખ્યા છે ભાજપે ગઈકાલે સાંજે જે યાદી જાહેર કરી હતી તેમાં વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર ચૌદના ઉમેદવારો તેમાંથી બે ઉમેદવારની ખુશી કલાકો સુધી જ ટકી હતી પાર્લામેન્ટરી બોર્ડ કરેલા સાહીઠ વર્ષની વયમર્યાદા નક્કી કરી હોવાથી આ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલાયા હતા સુરતમાં વોર્ડ નંબર છ કતારગામમાં ગઈકાલે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં અનિતા યશુધર દેસાઈનું નામ હતું પરંતુ તેમની ઉંમર સાહીઠ વર્ષને ત્રણ માસ છે આ ઉપરાંત વોર્ડ નંબર ચૌદમાં લક્ષ્મણ બેલડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેમની ઉંમર પણ સાહીઠ વર્ષ કરતા વધુ હતી આ અંગે વિવાદ થતાં આજે ભાજપે અનિતા દેસાઇની જગ્યાએ સોનલ દેસાઈ અને લક્ષ્મણ બેલડીયાની જગ્યાએ માજી કોર્પોરેટર નરેશ ધામિલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે